નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે પ્રમાણે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ આ દસ પ્રશ્નપત્ર સહિત ધોરણ નવ નું મટિરિયલ જે છે એ નવનીત દ્વારા તૈયાર કરવામાં આવેલું છે અને મટિરિયલનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર વિભાગ સીનું પ્રકરણ નંબર એકનું જોવાના તો અગાઉના ભાગ એટલે કે વિભાગ વિભાગ એ અને સોલ્યુશન ઓલરેડી આપણી ચેનલ ઉપર અપલોડ થઈ ચૂક્યું છે તો હજુ સુધી તમે લોકોએ જોયું ન હોય તો ચોક્કસથી જોઈ નાખજો સાથે સાથે તમને કહેવાનું ન રહી જાય તે માટે વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશ ગુજરાતી વિજ્ઞાન વગેરે વગેરે જે વિષયો છે ગણિત સિવાયના તેના પણ સંપૂર્ણ સોલ્યુશન મૂકવામાં આવેલા છે તો વિદ્યાર્થી મિત્રો જોયા ન હોય તો ચોક્કસથી જોઈ નાખજો અને ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દેવું જેથી તમને લોકોને નવા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે અને સાથે સાથે તમારા મિત્ર સાથે ચોક્કસથી ચેનલ અને વિડિયોને શેર કરવાનું ભૂલતા નહીં તો સમય વિતાવ્યા વગર શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો

છેદમાં સોળ ની પાંચ ના છેદમાં ચાર ઘાત ગુણ્યા આઠ ની ચાર ના છે સાદુરૂપ આપતા પહેલા આપણને લોકોને જે કાઉસ અંદર રહેલા પદો છે એને આપણે લોકો કોઈ સંખ્યાનો ગુણાકાર છે અથવા તો વિભાજ્ય સંખ્યા જે છે એ કેટલી સંખ્યાનો ગુણાકાર છે તે આપણને ખ્યાલ હોવો જરૂરી છે કેટલા થઈ જાય બે ની બે ઘાત કેટલા આવશે તો કે બેની બે ઘાત એટલે ચાર બે ની ત્રણ ઘાત તો કેટલા આવશે તો કે આઠ બેની ની ચાર ઘાત તો કેટલા થઈ ગયા સોળ બે ની પાંચ ઘાત તો કેટલા મળે આપણને લોકોને બત્રીસ એ જ રીતે ત્યારે આપણને લોકોને અહીંયા બીજું એક છે તો કે એના માટે તમને પાંચ કીધું છે તો પાંચની એક ઘાત તો કેટલા આવે પાંચ પાંચની બે ઘાત તો આપણને કેટલા મળે પચીસ પાંચની ત્રણ ઘાત તો આપણને કેટલા મળે એકસો ને પચીસ ચાલો એ જ પ્રમાણે આપણે આગળ વધીએ તો કે સાતની એક ઘાત તો વિદ્યાર્થી મિત્રો આપણને મળે સાત સાતની બે ઘાત તો આપણને મળે ઓગણપચાસ સાતની ત્રણ ઘાત તો આપણને કેટલા મળી જશે ત્યાં ત્રણસો ને તેતાલીસ આ પ્રમાણે આપણને લોકોને જવાબ મળતા હોય છે તો જે અહીંયા તમને લોકોને દર્શાવવામાં આવેલી બાબત છે એ તમારી ક્લિયર કટ તમને યાદ હોય તો દાખલો એકદમ સરળમાં સરળ તમારા માટે બની જાય તો હવે આપણે શું કામ કરશું ચાલો દાખલાની શરૂઆત કરીએ તો સૌપ્રથમ આપણે લોકો અહીંયા રકમ લખશું તો કે અહીંયા થઈ ગયું બરાબર કરીને પચીસ ની કેટલી આપેલી છે ઘાત આપણને લોકોને તો કે ત્રણના છેદ માં બે ચાલો ગુણ્યા અહીંયા ત્રણસો ને તેતાલીસ ની આપણને લોકોને ઘાત જે આપેલી છે એકના છેદમાં પાંચ

હવે આપણે આગળ વધીએ તો કે અહીંયા આપેલા કાઉન્સની અંદર જે પદો આપેલા છે એના માટે આપણે ચોક્કસથી ફેરફાર કરવો પડે સદરૂપ આપવા માટે તો અહીંયા જો કાઉન્સની અંદર તમને 25 આપેલા છે તો 25 ના સ્થાને તમે આ તમને યાદ હોય તો આમાંથી તમે શું લખશો તો કે 25 આપેલા હોય તો 5 ની 2 ઘાત આપણે લખી શકીએ તો 25 આપેલા છે તો અહીંયા લખશો આપણે 5 ની 2 ઘાત તો અહીંયા કાઉન્સ બનાવી દેશું અને કેટલી થઈ ગઈ 3 ના છેદમાં 2 ઘાત ગુણ્યા અહીંયા ત્રણસો તેતાલીસ છે તમને આપેલા તો એના પણ કેટલી ઘાત છે તો કે અહીંયા એકના છેદમાં પાંચ ઘાત એટલે કાઉન્સ બનાવીને આપણે એકના છેદમાં પાંચ ઘાત લખી નાખ્યું ચાલો છેદમાં શું કામ થશે તો કે વિદ્યાર્થી મિત્રો છેદમાં પણ એ જ રીતે જે કામ અંશમાં કર્યું તો કે પાંચના છેદમાં કેટલી ઘાત છે ચાર એને ગુણ્યા અહીંયા થઈ ગયું તમને લોકોને કેટલી તો કે ચારના છેદમાં ત્રણ એને ગુણ્યા વિદ્યાર્થી મિત્રો કાઉન્સની ત્રણના છેદમાં પાંચ ઘાત ઓકે ડન બધા કામ થઈ ગયા ચાલો હવે અંદર કિંમત મૂકવાની શરૂઆત કરીએ તો કે પચીસ હોય તો આપણે કેટલા લખશું ઘાત ઘાત છે તો વિદ્યાર્થી મિત્રો ચાલો સોળ હોય તો કેટલા લખશું બે ની ત્રણ ઘાત આ ખાસ કરીને ધ્યાનમાં લેજો ચાલો ત્યારબાદ સાત ની અહીંયા એક ઘાત આપેલું છે તો વિદ્યાર્થી મિત્રો સાતની એક ઘાત લખો હોય તો તમે લખી શકો બાકી સાત ખાલી લખો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી ચાલો હવે શું થશે તો કે ઘાત ઘાત નો ગુણાકાર હવે એવો નિયમ આપણે અહીંયા ભણ્યા હતા a ની m ઘાત n પછી n ઘાત હોય તો અહીંયા શું થઈ જશે a ની m એન ઘાત થશે રેડી તો ઘાત ઘાત નો શું થશે ગુણાકાર થશે તો આ ખાસ કરીને આપણે લોકોએ યાદ રાખવાનું છે તો ચાલો હવે આગળ વધીએ તો કે નોંધનીય બાબત તમે લોકોએ નોટ કરી લીધી હશે વિદ્યાર્થી મિત્રો ચોકસથી દાખલાનો વિડીયો તમે લોકો જોવો છો ત્યારે નોટ લઈને નોટ અને પેન લઈને બેસો જેથી તમને લોકોને જે અગત્યની બાબત છે એ તમને ખ્યાલ આવી જાય અને સૂચનાઓને તમે નોંધ કરી શકો તો ચાલો હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા કામ થઈ જશે આપણા માટે કંઈક આવું ઘાતઘાત ગુણાકાર તો કે પાંચ ની અહીંયા શું થઈ ગયું તો કે બે ગુણ્યા ત્રણ ના છેદમાં બે ડન ત્યારબાદ નેક્સ્ટ તો કે ગુણાકાર કરીને સાત ની કેટલી તો કે સાત ની ત્રણ ગુણ્યા એક ના છેદમાં પાંચ છેદમાં અહીંયા બે ની ચાર ઘાત આપેલું છે તો કે બે ની ચાર ઘાત ગુણ્યા એક ના છેદમાં ચાર ગુણાકાર થઈ ગયો ચાલો સોરી છેદમાં કેટલા આપેલા છે હવે આગળ વધીએ ગુણ્યા અહીંયા કેટલી થઈ ગઈ તો કે બે ની ત્રણ ઘાત ગુણ્યા ચાર ના છેદમાં ત્રણ અને એને ગુણ્યા સાત ની ત્રણના છેદમાં પાંચ ચાલો હવે ઘાતઘાતનો ગુણાકાર આપણે વિદ્યાર્થી મિત્રો કરીએ છીએ તો કે અંશનો ગુણાકાર અંશ સાથે થશે છેદ ગુણાકાર સાથે થશે અને સાદુરૂપ આપવામાં જે પદ ઉડતું હશે એને આપણે ચોક્કસથી ઉડાડશું તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા બે અને આ બે ઉડી ગયા અહીંયા એ જ પ્રમાણે ચાર અને અહીંયા ચાર ઉડી ગયા અહીંયા ત્રણ અને અહીંયા ત્રણ ઉડી ગયા સાતની ઘાતમાં કોઈ ઉડતું નથી એટલે ફાઇનલ સ્વરૂપ હવે આપણે લખીએ તો કંઈક આવું આપણને મળે કે બરાબર કરીને પાંચની કેટલી ઘાત થઈ ગઈ તો કે પાંચ ની ત્રણ ઘાતની છેદમાં છેદમાં બેની કેટલી ઘાત છે અહીંયા તો કે બે ની ચાર ઘાત પાંચ ઘાત ગુણ્યા બે ની ચાર ઘાત ગુણ્યા સાત ની ત્રણ ના છેદ માં પાંચ ઘાત આવું પદ મળે છે જોઈ લ્યો એડી તમામ પદ થઈ ગયા શું કરશો તો કે અંશ અને છેદમાં એક મૂલ્ય જો તમને સમાન જોવા મળી રહ્યો છે તો કે અંશ અને છેદમાં સમાન મૂલ્ય છે એ ઉડી જાય તો આ બે ભાગ ઉડી ગયા તો હવે આપણે લોકો નીચે હજી છેદમાં સાદુરૂપ આપવું પડશે આપણા માટે તો અહીંયા જો પાંચની અંશમાં શું થઈ ગયું તો કે પાંચની ત્રણ ઘાત અને વિદ્યાર્થી મિત્રો છેદમાં તો કે આધાર સમાન તો ઘાતનો સરવાળો આધાર સમાન છે તો ઘાતનો સરવાળો થઈ જાય એની એમ ઘાત આપેલું હોય ગુણિયા એની એન ઘાત છે તો અહીંયા શું થઈ જશે તો કે અહિયાં થઈ જશે એની એમ પ્લસ થઈ જશે બે ની કેટલી ઘાત થઈ ગઈ નવ ચાલો પાંચ ની ત્રણ એટલે વિદ્યાર્થી મિત્રો એકસો ને પચીસ અને બેની નવ એટલે અહીંયા તમારા લોકોએ બે ની નવ માટે કામ કરવાનું છે તો બેની નવ ઘાત એટલે તમારે લોકોએ બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ચોસઠ ચોસઠ દુ એકસો અઠ્યાવીસ એકસો અઠ્યાવીસ દુ બસો ને છપ્પન અને બસો છપ્પન દુ કેટલા થઈ ગયા તો કે પાંચસો ને બાર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ એકસો પચીસ ના છેદમાં પાંચસો ને બાર આપણને આન્સર મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે કામ કરવાનું છે સચોટ અને સરળ ભાષાની અંદર તમને લોકોને સંપૂર્ણ માહિતી અહીંયા દાખલા માટેની તમને લોકોને આપી દેવામાં આવેલી છે રેડી તમને લોકોને દાખલામાં સંપૂર્ણ રીતે ખ્યાલ આવી ગયો હશે અને જે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો છે તે વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી કમેન્ટના માધ્યમથી અમને જણાવો કે કયા પ્રકારની વસ્તુ તમને લોકોને ખૂટતી હતી ને તમને લોકોને મળી ગઈ કે જેથી અહીંથી દાખલો તમને કમ્પ્લીટ યાદ રહી ગયો છે ચાલો

જોઈ તો અહીંયા સૌપ્રથમ તમારે લોકોએ સંખ્યા રેખા એલ લઈ લેવાની છે ત્યારબાદ થી લઈને બી સુધીનું માપ એટલે કે સ્કેલની મદદથી છ પોઈન્ટ સાત સેમી સંખ્યા રેખા ઉપર એક તમારે લાઈન દોરવાની છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અને ત્યાં આપણે બી બિંદુ લીધું ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો થી લઈને એક સેમી દૂર સી બિંદુની પસંદગી કરવાની છે એટલે કે બી થી એક એકમ અંતરે બિંદુ સી ની પસંદગી કરવાની છે ચાલો આમાં તમે તમે લોકો લોકો સેમી પણ પણ વાપરી શકો શકો અને એકમ કામ કરી એટલે કે દોરવા માટે આપણે સેમી જેટલું માપ લેશું અને લખવા માટે આપણે એકમનો ઉપયોગ કરીશું આ યાદ રાખજો ચાલો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તો કે મુદ્દા નંબર એમાં એસી જેટલું આપણને માપ મળે છે હવે એસીનું આપણે મધ્ય બિંદુ ઓ પસંદ કરીશું અને તરીકે લઈ એટલે કે અહીંયા જો આપણે લોકો નક્કી કર્યું થશે અણી ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં ચાપ દોરશું તે જ રીતે સી ઉપર પરિકરની અણી રાખીને ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં આપણે ચાપ દોરીશું ચાપ જ્યાં છેદે છે તેને આપણે જોડી દેસુ ચાલો હવે ઓને કેન્દ્ર તરીકે લઈ અને વિદ્યાર્થી મિત્રો આપણે લોકો ચાપ દોરીશું તો ચાપ આપણને A થી C સુધીની અર્ધવર્તુળાકાર ચાપ મળશે જે તમે અહીંયા પિંક કલરની અંદર જોઈ શકો છો ઓ કેન્દ્ર લઈ OC જેટલી ત્રિજ્યા લઈ એક અર્ધવર્તુળ દોરો તો અર્ધવર્તુળ તૈયાર થઈ ગયું છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળની ક્રિયા તો કે જો B ને કેન્દ્ર તરીકે લઈ આ બી જે આપેલો છે એને કેન્દ્ર તરીકે લઈ આગળના ભાગમાં એટલે કે ચોક્કસ અનુકૂળ માપ રાખીને

બીને કેન્દ્ર તરીકે લઈ અનુકૂળ ત્રિજ્યા લઈ અને ચાપ દોરો જે ચાપ રેખા L પર M અને N બિંદુમાં છેદે છે તો તમને અહીંયા બતાવી શકીએ જો વિદ્યાર્થી મિત્રો M અને N બિંદુમાં છેદ છે ત્યાર આપણે અનુકૂળ ત્રિજ્યા લઈ રેખા L ના ઉપરના અર્ધતલમાં એટલે આ રેખા L ના ઉપરના અર્ધતલમાં ચાપ દોરવાની છે તો ચાપ તમને લોકોને અહીંયા બતાવેલી છે કઈ રીતેની ચાપ તમારે દોરવાની છે ત્યારબાદ તે તમને લોકોને ચાપ છે એ પરસ્પર કયા તો કે પી બિંદુમાં છેદે છે હવે પી છેદે છે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો અહીં તમને પીબી છે એ અહીંયા ડી બિંદુમાં પણ છેદે છે તો જો અહીંયા આપણે લોકો ડી બિંદુમાં છેદે છે તે આપણે બતાવી દીધું અને રેખાખંડ બીડી તમારે રચવાનો છે તો અહીંયા રેખાખંડ આપણે બીડી રચી દીધો ત્યારબાદ અહીંયા બીને કેન્દ્ર તરીકે લઈ અને ડી ઉપર પરિકર એટલે કે બીડી જેટલી ત્રિજ્યા લઈ બીને કેન્દ્ર ગણી અને બીડી ત્રિજ્યા લઈ એક ચાપ દોરો તો અહીંયા આપણે લોકો એ ચાપ બનાવેલી છે જે ચાપ રેખા L ને E બિંદુમાં છેદે છે અને આ જે તમને B થી D નું જે માપ મળે છે વિદ્યાર્થી મિત્રો એ B થી D નું માપ આપણા માટે વર્ગમૂળ 6.7 એકમ જે આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે તે આપણને મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતેની બાબતમાં તમને લોકોને આખી રચના તમને લોકોને બતાવેલી છે રેડી જેની અંદર તમારે લોકોએ કઈ રીતે કામ કરવાનું આખું એનિમેશન સાથે લોકોને અહીંયા બતાવેલું છે છે સરળ નથી ચાલો ડન કરશું આગળ જઈએ આપણે તો કે અહીંયા તમને લોકોને ત્રીજા નંબરનો દાખલો કંઈક આવો આપેલો છે કે એક્સ બરાબર ચાર પ્લસ વર્ગમૂળની અંદર પંદર હોય તો એક્સ નો સ્કવેર પ્લસ એકના છેદમાં એક્સ નો સ્ક્વેર ની કિંમત કેટલી થશે અથવા તો મેળવો

ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે લોકોએ વન અપોન એક્સ માટે પણ કામ કરવું પડશે તો વન અપોન એક્સ બરાબર કેટલા થઈ જશે એક ના છેદમાં ચાર પ્લસ વર્ગમૂળ પંદર પરંતુ છેદમાં વર્ગમૂળ વાળું પદ આવે તો એ ચાલે નહીં તો આપણે શું કરવું પડશે અનુબદ્ધ કરણી લઈને દાખલાનું સાદુરૂપ આપવું પડશે તો અહીંયા આપણે લોકો સાદુરૂપ આપવાની કોશિશ કરીએ તો અહીંયા શું થઈ જાય એક ના છેદમાં ચાર પ્લસ વર્ગમૂળ પંદર ગુણ્યા ચાર છેદમાં બંને બાજુ આપણે ગુણી દીધું અંશનો ગુણાકાર અંશ સાથે થશે છેદનો ગુણાકાર છેદ સાથે થશે પરંતુ છેદની અંદર જોવો તફાવતની રીત કારણ કે કાઉસ તમને બે આપેલા છે રેડી અને સાથે સાથે કાંશની અંદરના પદો કેવા છે સમાન છે નિશાની જુદી પડે છે આથી તફાવતની રીતનું સૂત્ર લાગશે તો અંશનો ગુણાકાર અંશ સાથે તો કોઈપણ સંખ્યાનો એક સાથેનો ગુણાકાર તો તે ખુદ પોતે સંખ્યા એટલે ચાર માઇનસ વર્ગમૂળ પંદર આવશે જ્યારે છેદમાં તફાવતની રીતનું સૂત્ર લાગે એટલે કાંસનો સ્ક્વેર માઇનસ કાંશનો સ્ક્વેર તો આગળના કાંશમાં આવશે ચાર અને પાછળના કાંશમાં આવશે વર્ગમૂળ પંદર રેડી ચાલો અહીંયા શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા થઈ જશેનો જવાબ આપણને મળેલો છે એક ના છેદ માં નો ચલો એક ના છેદમાં એક્સની કિંમત આપણને મળી ગઈ હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા કામ કરીશું કે એક્સ પ્લસ વન અપોન એક્સ મેળવી લેશું આપણે ગણતરી દ્વારા મળેલી છે તો કે ચાર માઇનસ વર્ગમૂળ પંદર ચાલો બરાબર સમાન મૂલ્યના અને વિરુદ્ધ નિશાની વાળા પદો કેવા થઈ જાય તો કે ઉડી જાય

તો આનું સાદુ રૂપ કેવી રીતે આપશો તો કે પેલાનો વર્ગ એટલે એક્સ નો સ્કવેર પ્લસ ટુ આવશે એક્સ નો સ્ક્વેર ચાલો બરાબર ની આ બાજુની સ્થિતિ આપણે લોકો ચેક કરીએ તો કે અહીં એક્સ એક્સ ઉડી જશે તો અહીંયા શું વધે તો કે એક્સ નો સ્કવેર પ્લસ વન અપોન એક્સ નો સ્કવેર પ્લસ કેટલા વિધા બે અને આ સાઈડ શું આવશે તો કે આ સાઈડ છે તો બે ને આપણે આ સાઈડ લઈ લઈએ એટલે કે આપેલા પદ ને આપણે સૂત્ર કરતા બનાવીએ તો અહીંયા શું થઈ જાય તો કે એક્સ નો પ્લસ વન અપોન એક્સ બરાબર અહિયાં એક્સ પ્લસ વન અપોન એક્સ બે તો ચોસઠ માંથી બે જાય તો કેટલા વિદ્યાર્થી મિત્રો મળી ગયા આપણને બાસઠ આમ આપણને લોકોને એક્સ નો સ્કવેર પ્લસ વન અપોન એક્સ ના સ્કવેર જવાબ કેટલો મળે છે બાસઠ મળે છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો એના અંદર દાખલાની અંદર કામ કરવાનું છેદમાં વર્ગમૂળ પાંચ માઇનસ બે ચાલો કઈ રીતે કામ કરીશું તો કે અહીંયા ક્રોસ ગુણાકાર કરી દઈએ આપણે સૌપ્રથમ ક્રોસ ગુણાકાર કરીને કામ કરવાનું છે તો વર્ગમૂળ પાંચ માઇનસ બે છેદમાં વર્ગમૂળ પાંચ પ્લસ બે માઇનસ વર્ગમૂળ પાંચ પ્લસ બે છેદમાં વર્ગમૂળ પાંચ માઇનસ બે ચાલો લસા માટેનું કામગીરી કરશું આપણે છેદને સરખા કરવા માટે લસ્સા માટેની કામગીરી કરીએ તો કે આનો ગુણાકાર અહીંયા થશે આનો ગુણાકાર અહિયાં થશે છેદમાં બંને પદોનો ગુણાકાર થશે તો અહીંયા જુઓ પદ સમાન છે સમાન હોય તો વિદ્યાર્થી મિત્રો એને આપણે આવી રીતે લખી શકીએ કાઉસ સ્ક્વેર એટલે કે વર્ગમૂળ પાંચ માઇનસ બે ચાલો માઈનસ કાઉસ અંદર પાછો કાઉસ સ્ક્વેર થઈ જશે કારણ કે અહીંયા પદ સમાન છે તો વર્ગમૂળ ચાલો છેદમાં અહીંયા થઈ ગયો આપણને લોકોને આપેલા કાઉસો છે એ કાઉસ અંદર રહેલા પદો સમાન છે તો પાંચ પ્લસ બે અને અહીંયા આવશે વર્ગમૂળ પાંચ માઇનસ બે ચાલો આગળની ક્રિયા કરીએ તો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લોકોએ થોડો સૂત્રનો યાદ રાખવા જરૂરી છે તો નોંધ કરીને સૂત્ર આપણે યાદ કરી લઈએ કે એ પ્લસ બી નો સ્કવેર તો અહીંયા વિદ્યાર્થી મિત્રો થઈ જાય એનો સ્કવેર પ્લસ ટુ એ બી પ્લસ બી નો સ્કવેર અને અહીંયા પ્લસ ઓર માઇનસ હોય તો પ્લસ ઓર માઇનસના સંબંધમાં આપણે લોકો જોઈ શકીએ માઇનસ હોય તો માઇનસ પ્લસ હોય તો પ્લસ ચાલો નીચે તો કે નીચે છેદમાં આપેલું છે એ માઇનસ બી અને અહીંયા થઈ જશે એ પ્લસ બી

તો અહીંયા થઈ ગયો આપણા માટે કાઉસનો સ્ક્વેર માઇનસ ટુ ફરી કાઉસ ફરી કાઉસ પ્લસ કાઉસનો સ્ક્વેર આવી જશે તો અહીંયા જુઓ પેલાં પદનું આપણે સાદુરૂપ આપીએ તો વર્ગમૂળ પાંચ અહીંયા આવશે વર્ગમૂળ પાંચ અહીંયા બે પાછા આ કાઉસમાં બે પછી જો અહીંયા માઇનસની નિશાની છે તો માઇનસ મોટા કાઉસની અંદર આને પણ મોટા કાઉસમાં પેક કરી દઈએ જેથી તમને સરળતા રહી સમજવામાં અહીંયા કાઉસનો સ્ક્વેર પ્લસ ટુ કાઉન્સ કાઉન્સ પ્લસ કાઉન્સ નો સ્ક્વેર મોટો કાઉન્સ પૂરો અહીંયા આવશે વર્ગમૂળ પાંચ અહીંયા ફરી વર્ગમૂળ પાંચ અહીંયા બે અને અહીંયા બે કારણ કે મેં એ બરાબર વર્ગમૂળ પાંચ લીધેલું છે અને બી બરાબર બે લીધેલું છે એટલે જ્યાં મને એ હોય ત્યાં હું તેને વર્ગમૂળ પાંચ લખીશ અને જ્યાં બી હોય ત્યાં હું કેટલા લખીશ બે તો તમને આવી ભૂલ નહીં પડે તો ધ્યાન રાખજો ચાલો ચલો આગળ

ચાલો આગળ વધીએ હવે સાદુરૂપ ઉપર આપી દઈએ તો વિદ્યાર્થી મિત્રો રૂપની અંદર ખાસ કરીને ધ્યાન આપજો વર્ગમૂળ પાંચ નો વર્ગ કેટલો થઈ ગયો પાંચ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા માઈનસ તો કે બે દૂને ચાર તો કે ચાર વર્ગમૂળ પાંચ તમને અહીંયા મળી ગયું હેડી આગળ વધીએ પ્લસ કરીને અહીંયા કેટલા આવશે બે નો વર્ગ તો કે ચાર આ માઇનસ નિશાની અંદરના પદમાં દાખલ થશે એટલે કે કાઉન્સની અંદર ગુણાશે તો અંદર પ્લસ વાળા પદ માઇનસ થઈ જશે અને માઇનસ વાળા પદ કેવા થઈ જશે પ્લસ બે દુ ચાર વર્ગમૂળ કેટલા થઈ ગયા પાંચ આગળ તો કે બે નો વર્ગ એટલે માઇનસ ચાર છેદમાં શું થઈ ગયું તો કે છેદની અંદર કઈ ઘટના આવી બેની વર્ગમૂળ પાંચ નો વર્ગ પાંચ થઈ ગયો અને બેનો વર્ગ કેટલા થઈ ગયા ચાર તો હવે વિદ્યાર્થી મિત્રો છેદમાં એક મળી જાય છે લખવાની કોઈ જરૂર નથી આપણે આગળ વધીએ ચાલો હવે અહીંયા જોઈએ તો કે અંશમાં એક એક ઘટના બને છે બાજુએ સમાન મૂલ્યના અને વિરુદ્ધ નિશાનીવાળા પદ ઉડી જાય તો સમાન મૂલ્યના પદ કયા કયા છે તો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્લસ પાંચ અને અહીંયા માઇનસ પાંચ ઉડી જશે વિરુદ્ધ નિશાની છે સાથે સાથે અહીંયા ચાર છે અહીંયા ચાર છે નિશાની જુઓ તો અહીંયા પ્લસ છે અહિયાં માઇનસ છે એટલે ઉડી જશે ત્યારબાદ અહીંયા ચાર વર્ગમૂળ પાંચ છે અહીંયા બી ચાર વર્ગમૂળ પાંચ છે પરંતુ બંનેની નિશાની કેવી છે સમાન છે એટલે હવે ઉડશે નહીં તો આનું વિદ્યાર્થી મિત્રો શું થાય તો કે સમાન નિશાની તો સરવાળો થઈ જશે સરવાળો કરશું એટલે આપણને મળશે આઠ વર્ગમૂળ પાંચ જવાબને ને મોટા પદ નિશાની એટલે માઇનસ છેદમાં માં માંથી ચાર બાદ થાય તો કેટલા વધે એક તો અહીંયા આપણે લોકો જવાબ ફાઇનલ લખીએ તો માઇનસ આઠ વર્ગમૂળ ની અંદર પાંચ આપણને લોકોને જવાબ મળે છે તો આ દાખલાની અંદર તમારા લોકોએ કંઈક આ રીતે કામ કરવાનું હતું ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે રેખા સંખ્યા રેખા પર તમારે વર્ગમૂળ પાંચ ને દર્શાવવાનું છે આ જ રીતેનો દાખલો આપણે લોકોએ આગળી થોડી વાર પહેલા વર્ગમૂળની અંદર છ પોઈન્ટ સાત માટેનો આપણે લોકોએ જોયો હતો રેડી ચાલો તો અહીંયા આપણે લોકોએ સંખ્યા રેખા પર વર્ગમૂળ પાંચ ને દર્શાવવાનું છે તો એકદમ આસાન વસ્તુ છે સૌપ્રથમ આપણે લોકો સંખ્યા રેખા એલ લઈ લેશું ત્યારબાદ સંખ્યા રેખા ઉપર એક ઓ બિંદુની પસંદગી કરીશું તો કે ઓ બિંદુની પસંદગી થઈ ગઈ અને ત્યારબાદ આપણે લોકો એકમ અને બે એકમ એટલે કે ઓ એ બરાબર બે એકમ થાય રેડી ઓ એ બરાબર બે એકમ થાય તે રીતે આપણે ઓ એની પસંદગી કરીશું અથવા તો સંખ્યા રેખા ઉપર બે એકમ મળે રેડી ઓથી બે એકમ દૂર એ બિંદુની પસંદગી કરીશું જેથી આપણે ઓએ બરાબર કેટલા એકમ મળે બે એકમ મળે ચાલો તો એના માટે આપણે એ બિંદુની પસંદગી કરી લીધી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે લોકો અહીંયા લંબ બને બી સુધીનો એ બી બરાબર એક એકમ થાય તેમજ તેને લંબ બને એટલે કે કાટકોણ ત્રિકોણ બને તે રીતે આપણે બીની રચના કરીશું ત્યારબાદ આપણે શું કરશું તો કે ઓ બી રચી દેસુ તો કે ઓ બી રચો રચાઈ ગયો ત્યારબાદ ઓને કેન્દ્ર તરીકે લઈ અને ઓબી ત્રિજ્યા લઈ ઓ ને કેન્દ્ર એટલે પરિકરની અણી ઓ ઉપર રાખવાની છે અને બી ઉપર તમારે લોકોએ પેન્સિલની અણી રાખવાની છે અને ત્યારબાદ આપણે લોકો એક ચાપ દોરીશું તો ચાપ તમને કંઈક આ રીતે નહીં મળશે જે ચાપ સંખ્યા રેખા એલ ને સી બિંદુમાં છેદે છે તો સંખ્યા રેખા એલ ને સી બિંદુમાં છેદે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે સી બિંદુ તમને દર્શાવેલું છે એ સંખ્યા રેખા ઉપર વર્ગમૂળ પાંચ નું તમને લોકોને મૂલ્ય બતાવે છે તો આ બાબત ખાસ કરીને ધ્યાનમાં લેજો અને આ અગત્યનો દાખલો છે તમને લોકોને શક્યતા રહેલી છે ચાલો તો હવે મુદ્દા ઉપર જઈએ વિદ્યાર્થી મિત્રો તો કે સંખ્યા રેખા પર ને સંગત બિંદુ ઓ પસંદ કરો એડી શૂન્ય ને સંગત બિંદુ તમારે લોકોએ ઓ પસંદ કરો ત્યારબાદ બીજો મુદ્દો તો કે ઓ એ બરાબર બે એકમ થાય ઓ એ બરાબર બે એકમ થાય તે રીતે સંખ્યા રેખા ઉપર તમારે એ બિંદુની પસંદગી કરવાની છે તો અહીંથી બે એકમ માપીને આપણે લોકોએ સંખ્યા રેખા ઉપર આપણે એ બિંદુ પસંદ કર્યું ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ ઓ એ બી ઓ એ બી અહીંયા કાટકોણ ત્રિકોણ બને તે રીતે એ બી બરાબર તમારે એક એકમની પસંદગી કરવાની છે અને ઓ બી રચવાનું છે તો ઓ તૈયાર થઈ ગયો ત્યારબાદ હવે વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ ઓ એ બીમાં ખૂણો એ કાટખૂણો છે તો કે કાટખૂણો આપેલો છે તો પાયથાગોરસના ના પ્રમેય પરથી આપણે શું કરશું તો કે કર્ણનો વર્ગ થશે એટલે ઓબી નો સ્ક્વેર બરાબર ઓએ નો સ્ક્વેર ઓબી નો સ્ક્વેર બરાબર ઓએ નો સ્ક્વેર પ્લસ એ બી નો સ્ક્વેર હવે માપ મૂકીશું જ્યારે આ માપ છે તમને લોકોને આપેલું બે એકમ તો ઓએ ના સ્થાન ઉપર આવશે બે એકમ રેડી તો અહીંયા બે નો વર્ગ થઈ ગયો અને ત્યારબાદ એ બી બરાબર આપણને એક એકમ તો અહીંયા એક નો વર્ગ થઈ ગયો ચાલો હવે આગળ કરીશું કામ તો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા ઓબી નો સ્કવેર બરાબર ચાર બે નો વર્ગ કેટલો થઈ ગયો ચાર અને એક નો વર્ગ કેટલો થઈ ગયો એક તો કે ચાર ને કેટલા થઈ ગયા પાંચ તો ઓબી નો સ્કવેર બરાબર અહીંયા પાંચ એક મળે છે ત્યારબાદ આપણે વર્ગમૂળ કાઢશું બંને બાજુ વર્ગમૂળ લેતા તો કે ઓબી બરાબર વર્ગમૂળ પાંચ એકમ આપણને લોકોને મળે છે તો ચાલો આ આપણે પાયથાગોરસ ના પ્રમેય પ્રમાણે સાબિતી મેળવી ચુક્યા હવે શું કરશું ઓ ને કેન્દ્ર તરીકે લઈ એટલે કે ઓ પર પરિકર હણી રાખવાની છે અને બી ઉપર તમારે લોકોએ પેન્સિલની અણી રાખી અને ચાપ દોરવાની છે જે ચાપ સંખ્યા રેખા એલ ને સી બિંદુમાં છેદે છે અને સી બિંદુને સંગત મતલબ તમને વર્ગમૂળ પાંચ ને આપણે દર્શાવેલ છે તો કે ઓ ને કેન્દ્ર તરીકે લઈ ઓબી ત્રિજ્યાની ચાપ રચો છે ચાપ સંખ્યા રેખા એલ ને સી બિંદુમાં છેદે છે ત્યાં સી બિંદુને સંગત વર્ગમૂળ પાંચ મળે છે ચાલો તો આ રીતેનો તમારા લોકોએ સંખ્યા રેખા પર વર્ગમૂળ પાંચ ને દર્શાવવાનું હતું ચાલો આગળ વધીએ અહીંયા તમને લોકોને છઠ્ઠા નંબરનો દાખલો કંઈક આવો આપેલો છે કે જો ત્રણના છેદમાં ચારની છ ઘાત ગુણ્યા સોળના છેદમાં નવની પાંચ ઘાત બરાબર ચારના છેદમાં ત્રણની એક્સ પ્લસ બે ઘાત હોય તો એક્સની કિંમત આપણે લોકોએ શોધવાની છે તો ચાલો એકદમ આસાન વસ્તુ છે ધ્યાન થોડીક બાબતોનું રાખવાનું છે તમને લોકોને પહેલા નંબરનો જે દાખલો આપણે લોકોએ ગણેલો છે તે પ્રમાણેનું આની અંદર કામ આપેલું છે ચાલો તો જોઈએ તો કે અહીંયા થઈ ગયું ત્રણના છેદમાં ચારની છ ઘાત આપેલી છે અહિયા સોળના છેદમાં તમને નવ અને કેટલી પેલા સૌ પ્રથમ આપણે લોકો ફેરફાર કરીશું અહિયાં જે સોળ આપેલા છે એમાં અને નવ આપેલા છે એમાં કારણ કે વિભાજ્ય સંખ્યાઓ તમને લોકોને જોવા મળે છે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને આ બે ની ગુણિત છે અને આ ત્રણ ની ગુણિત છે એટલા માટે તો ચાલો એને ફેરફાર કરીએ તો કે અહીંયા થઈ ગયો ત્રણ ના છેદ માં ની છ ઘાત ગુણ્યા અહીંયા થઈ ગયું ચાર ની બે ઘાત છેદમાં માં ની બે ઘાત અને એની ઘાત થઈ જશે પાંચ ઘાત અહીંયા ચાર ના છેદ માં ની એક પ્લસ બે ઘાત થઈ ગયો ચાલો હવે શું કરશું તો કે અહીંયા ઘાત અંદર આપી દઈ તો કે ત્રણ ની છ ઘાત છેદમાં માં ની કેટલી છ ઘાત ગુણિયા અહીંયા કેટલા થઈ ગયા તો કે ચાર ની ઘાતઘાત નો ગુણાકાર એકબીજા જશે એટલે કઈ કઈક આવું થશે જો તો કે ત્રણ ની છ ઘાત ક્યાં છે તો કે છેદમાં અહીંયા ત્રણ છે તો આપણે ત્રણ ને નીચે લઈ આવશું એ ખાસ કરીને ધ્યાનમાં લેવું ચાલો અહીંયા જોઈ લેવાનું સ્વરૂપ કેવું છે ચાર અંશમાં છે અને ત્રણ નીચે છે તો આપણે છેદમાં છે એટલે એ પ્રમાણે અહીંયા ગોઠવવાનું તો અહીંયા ચાર ની દસ ઘાત ગુણ્યા ચાર ની માઇનસ છ ઘાત છેદમાંથી અંશમાં જાય એટલે માઇનસ ઘાત થઈ ગઈ કયા સૂત્ર પ્રમાણે તો કે એની એમ ઘાત હોય તો અહીંયા તમે એની માઇનસ એમ ઘાત આવી રીતે લખી શકો હેડી તો આ એક બાબત ખાસ ધ્યાન રાખજો એ જ રીતે માઇનસ એમ ઘાત હોય એની

જે સરવાળો હોય તો સરવાળો અને બાદ બાકી હોય તો બાદ બાકી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ચારની થઈ ગયું દસ માઇનસ છ ઘાત છેદમાં ત્રણની દસ માઇનસ છ ઘાત બરાબર ચારના છેદમાં ત્રણની એક્સ પ્લસ બે ઘાત થઈ ગયું ચાલો અહીંયા પદ પ્રમાણે અહીંયા બન્યું ચારની ચાર ઘાત છેદમાં ત્રણની ચાર ઘાત બરાબર ચારના છેદમાં ત્રણની એક્સ પ્લસ બે ઘાત થઈ ગયું હવે અહીંયા ચાર ના છેદ ની ચાર ઘાત અને અહીંયા તમને મળી ગયો વિદ્યાર્થી મિત્રો કઈક આવું થઈ જશે કે એક્સ પ્લસ બે બરાબર કેટલા થઈ ગયા ચાર તો કે બે પેલી બાજુ જાય તો એક્સ બરાબર અહીંયા મળી જશે ચાર માઇનસ બે તો એક્સ બરાબર આપણને મળી ગયા બે તો આનો જવાબ આપણને બે મળે છે આ રીતે કામ કરવાનું છે જેની અંદર ખાસ કરીને ધ્યાનમાં લેજો કારણ કે સૂત્રની બાબત સાથે સાથે ઘણી બધી ક્લૂ વાળી બાબતો જે છે હેડી જે નોંધનીય બાબતો હોય એ તમારે યાદ રાખવાની છે હેડી તો તમને લોકોને દાખલો ગણવામાં સરળતા રહેશે ચાલો તો તમને લોકોને સમજાઈ ગયું હશે તો વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયો હોય દાખલો દાખલામાં તમને લોકોને મેથડ ગમી હોય તો ચોક્કસથી કમેન્ટ અને લાઇક દ્વારા અમને લોકોને નવાજવા જરૂરી છે ચાલો આગળ વધીએ તો કે સાતમા નંબરના દાખલા તરફ વર્ગમૂળ બે ની કિંમત તમને લોકોને આપેલી છે કે વર્ગમૂળ બે બરાબર એક પોઈન્ટ એકતાલીસ બેતાલીસ હોય તો એકના છેદમાં વર્ગમૂળ બે પ્લસ એકની કિંમત કેટલી થાય તો હવે એના માટે આપણે એક કામ કરીએ ચાલો તો સિમ્પલ બાબતમાં જોઈએ તો વર્ગમૂળ બે ની આની કિંમત તમારે લોકોએ જે આગળ ગણવાની છે તો એ કિંમત તમારી લોકોની કંઈક આવી થાય આગળ એક દાખલો આપણે જોઈને એવાથી એક્સ પ્લસ વન અપોન એક્સ માટેનો જેમાં એક્સની કિંમત હતી વિદ્યાર્થી મિત્રો તો કે ચાર પ્લસ વર્ગમૂળ પંદર હોય તો આની કિંમત કેટલી થઈ જાય તો કે ચાર માઇનસ વર્ગમૂળ પંદર થઈ જાય હેડી તો ચાલો તો અહીંયા આપણે લોકો એ પ્રમાણે કામ કરીશું કામ કઈ રીતે કરવાનું છે એ ખાસ કરીને ધ્યાનમાં લેજો જો વર્ગમૂળ બે ના કિંમત તમે લોકો એવું વિચારી કે અહીંયા આપણે છેદમાં મૂકી દઈએ તો અમને જવાબ મળી જાય તો એવું શક્ય નથી હેડી એટલે ખાસ કરીને ધ્યાનમાં લેજો ચાલો તો અહીંયા આપણે લોકોને રકમનો પદ છે એવું ચકશું આપણે દાખલાને આગળ વધારવા માટે એક છેદમાં વર્ગમૂળ બે પ્લસ એક ચાલો વર્ગમૂળમાં પદ હોય છેદમાં રહેલું પદ હોય ને એ પાછું વર્ગમૂળ હોય તો ન ચાલે એટલે આપણે એને અનુબદ્ધ કરણી લઈને કામ કરીએ તો વર્ગમૂળ બે પ્લસ એક આનો છેદ નું સમયકારક અવયવ આપણા માટે બનશે વર્ગમૂળ બે માઇનસ એક તો અંશ અને છેદમાં આપણે ગુણી દેશું વર્ગમૂળ બે માઇનસ એક અંશ ગુણાકાર અંશ સાથે છેદનો ગુણાકાર છેદ સાથે તો અહીંયા થઈ જશે વિદ્યાર્થી મિત્રો

આપણે આ કિંમત મૂકી દેસુ એટલે કે એક પોઈન્ટ એકતાલીસ બેતાલીસ માઇનસ એક તો આપણને જવાબ મળી જશે ઝીરો એકતાલીસ બેતાલીસ આપણો જવાબ મળે છે આ આપણો આન્સર છે તો ખાસ કરીને ધ્યાનમાં લેજો અગત્યનો દાખલો છે આ પ્રમાણે તમારા લોકો એની અંદર કામ કરવાનું છે ચાલો તો વિદ્યાર્થી મિત્રો એકથી લઈને સાત દાખલા અહીંયા આ વિડીયોની અંદર સમાવેશ કરવામાં આવેલો છે વિદ્યાર્થી મિત્રો વિભાગ સી ની અંદર પ્રકરણ નંબર એકનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર તમારું કમ્પ્લીટ થાય છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક કરવાનું ભૂલતા નહીં સાથે સાથે ચેનલ ઉપર નવા હોય તો બાજુમાં આપેલ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં આપેલ બે લાયકન દબી જ્યો જેથી તમને લોકોને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ચાલો મળીશું વિદ્યાર્થી મિત્રો સેક્શન સીના આગળના ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર બેના સોલ્યુશન સાથે ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત